નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગઈ વખતે જે દાખલો ગણ્યો હતો એ દાખલાની અંદર ક્રમાંક સહસંબંધાંક આપણે શરૂ કર્યું છે. ક્રમાંક સહસંબંધાંકની અંદર મેં જે તમને ગઈ વખતે દાખલો ગણાવ્યો હતો એ દાખલાની અંદર એક્સની અને વાયની જે રકમ આપેલી હતી એમાં એની સાથે સાથે ક્રમ આપેલા હતા. એક્સના અને વાયના ક્રમ ચોખ્ખે ચોખ્ખું રકમની અંદર એવું લખેલું હોય કે એક્સનો ક્રમ અને વાયનો ક્રમ આવું જ્યારે લખેલું હોય ત્યારે સમજી લેવાનું કે દાખલાની અંદર તમને ક્રમ આપેલા છે, માટે ક્રમ બનાવવાની જરૂર નથી. હવે આજે જે દાખલો ગણવાનો છે એ દાખલાની અંદર ખાસ તમે સમજો, એમાં ક્રમ આપેલા નથી, ક્રમ આપણે જાતે આપવાના છે. ચલો જોઈએ દાખલા નંબર 3, 2.3 સ્વાધ્યાય 2.3 ક્રમાંક સહસંબંધ. ચલો એક્સની અને વાયની રકમ તમે જુઓ, આ એક્સની રકમ અને વાયની જે રકમ આપેલી છે એમાં તમને દાખલાની અંદર ક્યાંય ક્રમ આપેલા નથી. એક્સની રકમ જુઓ 57, 45, 14, 18 અને ઉપર હેડિંગમાં પણ ક્યાંય ક્રમ એવું લખેલું નથી, માટે તમારે એક્સનો જે ક્રમાંક છે એટલે એક્સના ક્રમાંકને કહેવામાં આવે છે આર એક્સ, એ આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા. અને વાયનો જે ક્રમ હોય એ વાયના ક્રમને શું કહેવામાં આવે છે, આર વાય. અને પછી ડી લાવવાનો, ડી લાવવાનું પણ મેં તમને સમજાયેલું છે, આર એક્સમાંથી આર વાય માઇનસ કરશું અને પછી ડીનો સ્ક્વેર લાવીશું. ચલો એક્સનો ક્રમ ખાસ સમજો, ક્રમ કઈ રીતે આપવાના. મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે ક્રમ આપવા માટે સૌથી મોટી રકમ હોય એને પહેલો નંબર, આપણે ટકા પરીક્ષાની અંદર ટકા જેને સૌથી વધારે ટકા આવે એને પહેલો નંબર મળે છે આ રીતે. ચલો પહેલા એક્સનો ક્રમ આપીએ એટલે એને આર એક્સ કહેવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. ચલો એક્સની અંદર સૌથી મોટી રકમ કોણ, તો કે સૌથી મોટી રકમ 57. સૌથી મોટી રકમ કોણ એક્સની અંદર, તો કે 57, તો એને પહેલો નંબર આપીશું. પછી 57 કરતા નાની રકમ કોણ છે, તો કે ભાઈ 45, માટે એને કયો નંબર આપીશું, બીજો નંબર. હવે 45 કરતા નાની રકમમાં કોણ આવે છે, તો કે ભાઈ 45 કરતા નાની રકમમાં 18 આવે છે, માટે ત્રીજા નંબરનો ક્રમ એને આપીશું. 18 કરતા નાની રકમ કોણ, તો કે 14, તો 14 ને કયા એના પછીનો ક્રમ, ત્રીજો ક્રમ આપ્યો. હવે કયો ક્રમ આવ્યો, ચોથો ક્રમ. અને પછી સૌથી નાની 18 પછી બી 14 આવ્યા, 14 પછી નાની રકમ કોણ આવશે, તો કે 8 આવશે, એટલે એને કયા નંબરનો ક્રમ આપવાનો, 5 નંબરનો. આ રીતે લાઈન સર તમારે ક્રમ વાઇઝ નંબર આપવાના રહેશે, સૌથી મોટી રકમને પહેલો નંબર, એનાથી નાની રકમને બીજો, એનાથી નાની રકમને ત્રીજો, એનાથી નાની રકમને ચોથો, એનાથી નાની રકમને પાંચમો. આ રીતે પાંચે પાંચ ક્રમ તમારે આપવાના રહેશે. આ જ રીતે સેમ ટુ સેમ વાયનો ક્રમ આપણે આપીશું. ચલો વાયની અંદર સૌથી મોટી રકમ કોણ, તો કે વાયની અંદર સૌથી મોટી રકમ 20 છે, માટે 20 ને કયો નંબર આપીશું આપણે, પહેલો નંબર. ચલો એનાથી નાની રકમ કોણ છે, 20 કરતા નાની રકમ, રકમ જુઓ, તો કે ભાઈ 15, માટે 15 ને કયો નંબર આપીશું આપણે, બે નંબર. ચલો 15 કરતા નાની રકમ કોણ છે, તો કે 13, તો 13 ને કયો ક્રમ આપીશું, ત્રીજા નંબરનો. ચલો 13 કરતા નાની રકમ કોણ છે, તો કે 10, માટે 10 ને કયો નંબર આપીશું, 4. અને 10 કરતા નાની રકમ કઈ વધી છે, તો ભાઈ 5, તો માટે એને કયો નંબર આપીશું, 5. આ રીતે લાઈન સર સૌથી મોટી રકમને પહેલો, એનાથી નાની રકમ બીજો, એનાથી નાની રકમ ત્રીજો, આવી રીતે લાઈન સર વ્યવસ્થિત રીતે તમારે શું કરવાના, નંબર આપવાના હોય છે. આ નંબર આપવાની અંદર ભૂલ ના કરતા, કારણ કે જો આર અને એક્સ, આ આર એક્સ અને આર વાય ની અંદર જો તમે ભૂલ કરી તો આગળની બધી જ ગણતરી ખોટી આવશે, માટે તમારો સહસંબંધનો જવાબ સાચો નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખજો, ક્રમ આપતા પહેલા ઉતાવળ નહીં કરવાની, શાંતિથી વ્યવસ્થિત લાઈનસર નંબર પ્રમાણે ક્રમ આપવાના તમારે રહેશે. ચલો હવે ક્રમ આપ્યા પછી તમને આર એક્સ અને આર વાય, હવે ગઈ વખતે મેં તમને જે દાખલો ગણાવ્યો હતો એમાં આર એક્સ અને આર વાય આપ્યા હતા, આપણે આ દાખલાની અંદર આર એક્સ અને આર વાય આપી દીધા છે. ચલો એના પછી ડી લાવવાનું તો મેં તમને સમજાવ્યું છે, આર એક્સ માંથી આર વાય માઇનસ, એક માંથી 3 જાય તો માઇનસ 2, 2 માંથી 1 જાય તો 1, 4 માંથી 4 જાય તો 0, 3 માંથી 2 જશે તો 1, 5 માંથી 5 જશે તો 0. પછી મેં તમને એવું સમજાવ્યું હતું કે જે ડી છે એ ડીનું ટોટલ 0 જ થવું જોઈએ, એ સિવાયની રકમ થવી જોઈએ નહીં. ચલો ડીનું ટોટલ મારીએ તો કે માઇનસ 2 એમ છે, 1 વત્તા 1 એટલે 2, 2 માંથી 2 જશે એટલે કેટલા વધશે, 0
વધશે. અને ખાસ તમારે ચેક કરી લેવાનું કે ડી નું ટોટલ ઝીરો થવું જોઈએ. જો ના થાય તો સમજી લેવાનું તો તમે આ બંનેમાંથી ગમે તે એકમાં ક્રમ આપવામાં ભૂલ કરી છે. ચલો ડી આવી ગયા પછી ડી નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1, 0 નો સ્ક્વેર 0. ચલો આનું ટોટલ મારશું, 4 માં 1 ઉમેર્યા એટલે 5, 5 માં 1 ઉમેર્યા એટલે 6. તો સિગ્મા ડી સ્ક્વેર, સિગ્મા ડી સ્ક્વેર નું ટોટલ કેટલું આવ્યું છે? 6. ચલો પછી મેં સૂત્ર લખાવ્યું છે આર બરાબર 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કૌંસમાં એન સ્ક્વેર માઇનસ 1. ચલો 1 ના 1 માઇનસ 6, 6 ના 6. ચલો સિગ્મા ડી સ્ક્વેર નો સરવાળો કેટલો આવ્યો છે? સિગ્મા ડી સ્ક્વેર 6, માટે અહીંયા મૂકશું 6. ચલો એન, એન બરાબર આપણે સંખ્યા ગણવાની છે, એન બરાબર સંખ્યા ગણી લો 1 2 3 4 5, માટે એન બરાબર કેટલા લખેલા છે? 5 છે, માટે અહીંયા 5 ના 5. ચલો કૌંસમાં બાજુમાં લઈએ લખીએ એન નો સ્ક્વેર એટલે અહીંયા 5 છે, તો 5 નો સ્ક્વેર ડાયરેક્ટ વર્ગ ના કરતા 5 નો સ્ક્વેર માઇનસ 1. ચલો છાયો છાયો કેટલા લેવાના? 36. આ 1 એમનેમ લખી નાખવાના, 5 ના 5 એમનેમ. 5 નો વર્ગ કેટલો થશે? તો કે 25 થશે. 25 માંથી 1 જશે એટલે અહીંયા સીધા 24 તમે મૂકી શકો છો. 5 ના 5, 5 નો વર્ગ 25, 25 માંથી 1 જાય તો કેટલા વધશે? 24. પછી આ 1 ના 1 એમનેમ, 36 ના 36 એમનેમ, 24 ગુણ્યા 5 કરવાના એટલે જવાબ આવશે 120. પછી મેં તમને એ સમજાવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ આમાંથી 1 માઇનસ કરે છે, એવું ના કરતા સૌથી પહેલા ભાગાકાર કરજો પછી 1 માંથી માઇનસ. 36 ભાગ્યા 120 એટલે જવાબ આવશે 0.3, અને 1 માંથી 0.3 જશે માટે જવાબ આવશે સહસંબંધાંક આર બરાબર 0.7. તો આ દાખલાની અંદર આપણે ક્રમાંક સહસંબંધાંક શીખ્યા. ખાસ તમારે યાદ એ રાખવાનું છે કે એક્સ નો અને વાય ના ક્રમની અંદર ભૂલ કરવાની નહીં. ફરીથી સમજી લઈએ, સૌથી મોટી રકમને પહેલો નંબર, એનાથી નાની રકમને બીજો, એવી રીતે લાઇનસર ચડતા ક્રમમાં તમારે શું કરવાના? નંબર આપવાના રહેશે. તમે જેવી રીતે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો એ રીતે તમારે સંખ્યા ગોઠવવાની. પણ ખાસ ધ્યાન રાખજો, મેં તમને સહસંબંધના ક્રમાંકની અંદર બે સૂત્ર લખાયેલા છે, અવલોકનો રિપીટ થતા હોય અને અવલોકનો રિપીટ ન થતા હોય. આ દાખલાની અંદર કોઈ પણ સંખ્યા એવી નથી કે જે વારંવાર મતલબ કે રિપીટ થતી હોય, બધી જ સંખ્યાઓ એકવાર આવે છે. એટલે ખાસ જ્યારે તમે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક લાવો ત્યારે ખાસ એ ચેક કરી લેવાનું કે દાખલાની અંદર તમારે કોઈ સંખ્યા રિપીટ થાય છે કે નથી થતી. જો રિપીટ ના થતી હોય તો તમારે આ રીતે દાખલો ગણવાનો રહેશે અને સૂત્ર પણ આ જ વાપરવાનું રહેશે. એટલે ખાસ સમજી લેજો, ક્રમ આપવાની અંદર ભૂલ કરતા નહીં. આના જેવા બીજા જે દાખલા હોય એની તમે ખાસ પ્રેક્ટિસ કરજો, જેથી સહસંબંધાંક બોર્ડની એક્ઝામમાં પૂછાય તો તમને આવડી જાય. કે આભાર.